हेलो फ्रेंड्स, मारे आजे तमने छे ने एज्युकेशनल ऑनलाइन एग्जाम अने खास करीने एमसीक्यू बेस्ड ऑनलाइन एग्जाम सिस्टम रिलेटेड बात करवी छे। बराबर, एम समझो कि मारू आ पर्सनल ओपिनियन छे, तमने गमे तो लाइक करजो अने ना गमे तो ऑफकोर्स डिसलाइक करी शको छो। बराबर छे, पर्सनल ओपिनियन छे मारू। व्हाट डू यू थिंक अबाउट दैट? इफ यू गेट टाइम थिंक ओवर दीस। ऑल राइट फ्रेंड्स, एमसीक्यू बेस्ड एग्जाम छे ने कॉम्पिटिटिव एग्जाम में कैंडिडेट्स ने शॉर्टलिस्ट करवा माटेनी सिस्टम शोधाई हती, जो के पेन्डामिक डिसीज स्प्रेड थतो होय तेवा अरसामां चाली जती होय छे। बराबर, परंतु मारो आजनो जे ओपिनियन छे ने ई आ एग्जाम केटली हदे चालवी जोईए केटली हदे ना चालवी जोईए एना उपर बिल्कुल नथी। परंतु आवी जारे एग्जाम सिस्टम गोठवामां आवे छे अने पर्टिक्युलरली जारे डिग्री प्रोवाइड करती यूनिवर्सिटीज जारे आवी एग्जाम गोठवे छे, तेवा समये एना स्टूडेंट्स अने प्रोफेसर्सनी जे मेंटालिटी बंधाई जाय छे ने तेना उपर हुं आजे पर्टिक्युलर फोकस करवा मांगु छुं। अने मेंटालिटी पण केवा प्रकारनी, यू नो, कि प्रोफेसर्से भणाववुं नथी अने स्टूडेंट्से भणवुं नथी। प्रोफेसर्स एवी मेंटालिटीमां राचे छे कि एमने रेडीमेड एमसीक्यू नी पीडीएफ आपी दो, स्टूडेंट्स वांची लेशे। अने स्टूडेंट्स पण शुं करे छे कि एवी ज अपेक्षा राखे छे कि तेमने रेडीमेड एमसीक्यू नी पीडीएफ मळी जाय अने बस ते गोखी नाखवामां आवे। तो आ एक मेंटालिटी बंधाई जाय छे। प्रोफेसर्स एमने क्रिटिसाइजिंग नथी शीखवता, एनालिसिस नथी शीखवता, इवन कोई पण चेप्टर होय तो डिटेल स्टडी करवा तरफ अंगुली निर्देश पण नथी करता, ए फेर नथी। ऑलराइट, आवी रीते तो हुं तमने एक एक्जाम्पल आपुं। मानो के एमसीक्यू मां लेटर्स उपर ग्रामर उपमां तमने क्वेश्चन पूछावाना। बराबर छे, तो हाउ विल यू नो देट के लेटर नो स्ट्रक्चरल फॉर्म शुं होय छे, તમે લેટર કઈ રીતે લખાય છે શીખવાના જ નથી। તમારે તો ફક્ત ક્લિક કરવાનું છે ને, તમારે તો ફક્ત અંદર આન્સર ઉપર ટિક કરવાનું હોય છે। બરાબર, તમે એક બેટર એક્ઝામ્પલ ઓર સેમ્પલ ઓફ અ લેટર તો કદી જોવાના નથી, ટેક્સ્ટ તમે કદી ખોલવાના નથી। પ્રોફેસર્સને તો એમ માનવાનું થઈ જાય છે કે ચલો બસ સારું જ છે, એમને એમસીક્યુ આપી દો તો સ્ટુડન્ટ કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરતા, અને સ્ટુડન્ટ એમ સમજી લે છે કે જે પ્રોફેસર આપ્યું એ ભગવાને આપ્યું અને એના સિવાયનું તો જાણે કશું કંઈ પૂછાવાનું જ નથી। અને જ્યારે ફેલ થાય છે ત્યારે સ્ટુડન્ટ એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે એમ સમજો કે માથે પડી જાય છે કે પ્રોફેસરે આપેલી એમસીક્યુની પીડીએફમાંથી એક પણ ક્વેશ્ચન પૂછાયો નહીં, આવું માથે પણ પડી જતા હોય છે તેઓ। બરાબર, તો શું સ્ટુડન્ટ્સનું મગજ નથી કે આવી રીતે ના ભણાય? અભ્યાસ એ ડિટેલ સ્ટડીથી થાય છે। પ્રોફેસર્સ ઇવન પીએચડી થઈને આવેલા હોય છે, શું તેઓ એમસીક્યુથી પીએચડી થયા હશે? શું માનો છો તમે? એમણે પણ ડિટેલ સ્ટડી કર્યો છે, જાણે છે તેઓ કે સ્ટુડન્ટ્સનો ભાવિ કઈ દિશામાં છે। બરાબર, એ વાત અલગ છે કે હાલમાં પેન્ડેમિક ડિસીઝ પીરિયડ ચાલી રહ્યો છે, એ સમયે એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન્સ આપીને અને ઓનલાઈન એક્ઝામ્સ ગોઠવવી પડતી હોય છે, પણ એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે ક્લાસમાં અભ્યાસ ન થવો જોઈએ। ક્લાસ કોઈ પણ હોય, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, ઓનલાઈન ક્લાસ હોય ઓર ઓફલાઈન ક્લાસ હોય, ઓનલાઈન ક્લાસમાં પણ સર્વ પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે। એ ટેકનોલોજીનું જ્ઞાન પણ ઘણા પ્રોફેસર્સને નથી હોતું, તેથી જ ઓનલાઈન સિસ્ટમ એ ફેલિયરમાં ખપે છે। ઓનલાઈન સિસ્ટમમાં પણ ટીચિંગ એપમાં ઘણી બધી ફેસિલિટીઝ છે, બોર્ડ હોય છે, તમે લાઈવ ફેસ ટુ ફેસ વાત કરી શકો છો, તમે વિડીયો રજૂ કરી શકો છો, તમે પીપીટીથી ભણાવી શકો છો, આવી ઓડિયો વિડીયો એમ સમજો કે ઓડિયો વિઝ્યુઅલ મિક્સ ફેસિલિટી તો આપણા ક્લાસમાં પણ નથી હોતી કે જેને આપણે ઓફલાઈનથી શીખવીએ છીએ। એટલે સૌથી બેટર જો સિસ્ટમ હોય ને તો હું એમ કહું કે ઓનલાઈન ટીચિંગમાં હોય છે આ બધું, બસ એક ગુરુને ભણાવતા આવડવું જોઈએ, એ સ્કિલ એનામાં હોવી જોઈએ।
તો ટેકનોલોજીનો નોલેજ નથી તો તે યોગ્ય રીતે નથી ભણાવી શકતા. અંતે એ લોકો જ કેવડાવે છે કે ભાઈ ઓનલાઈન ફેલિયર થઈ ગયું ટીચિંગ. આ મારું ઓપિનિયન છે, બરાબર. શીખવો જોઈએ અગર ઓનલાઈન ટીચિંગ ના આવડતું હોય તો, બાકી સારી એવી ફેસિલિટી એમાં પણ હોય છે. તો કોઈ પણ રીતે તમે ઓનલાઈન ભણો કે ઓફલાઈન ભણો, પણ મારું આજનો જે મુદ્દો છે વારંવાર દોહરાવું છું કે ભાઈ ડિટેલ સ્ટડી સૌથી વધુ જરૂરી છે. ડિટેલ સ્ટડી, બરાબર. હું માત્ર એમસીક્યુની પીડીએફ ભણીને તમે જે એક્ઝામ આપવા જાઓ છો એનાથી બિલકુલ વિરુદ્ધ છું. એ યોગ્ય નથી, અને એવા પ્રોફેસર્સ પણ મને નથી ગમતા કે જેઓ એમસીક્યુ આપી દે છે અને કહી દે છે કે ભાઈ તમારો સિલેબસ ખતમ થઈ ગયો, ઓવર, કમ્પ્લીટ, આ પીડીએફ વાંચી લેજો, એમાંથી જ પૂછાશે. એવું તો કદાચ એ લોકો બોલતા નથી કે એમાંથી જ પૂછાશે, કારણ કે જાણતા હોય છે કે અમે જે પધરાવ્યું છે તે અમને પણ નથી ખબર કે એમાંથી પૂછાશે કે કેમ. એ બોલતા નથી એ લોકો, પણ આપી દે છે એટલે સ્ટુડન્ટ ચૂપ થઈ જાય છે. એ લોકો એમ સમજે છે કે અમને કશું મળી ગયું છે, એમને શાંતિ થઈ જાય છે. અને પછી રિઝલ્ટ આવે ને ત્યારે એ બંને આમને સામને મળતા નથી હોતા. નથી કોઈ પૂછવા વાળું કે તમે અમને આ આપેલું તો આવું શું કામ આપેલું, અને નથી કોઈ કહેવા વાળું કે તમે પૂરેપૂરું વાંચેલું કેમ નહીં. ઓલ રાઈટ, એટલે મહામારી ડિટેલ સ્ટડીની થઈ ગઈ છે. મેન્ટાલિટી આ થઈ ગઈ છે કે ભણાવવું નથી અને ભણવું નથી. બધાને રેડીમેડ જોઈએ છે, શોર્ટકટ્સ જોઈએ છે. મને એવા પણ કેટલાક મળ્યા કે જે લોકો શોર્ટકટ્સમાં માને છે ને એ લોકોને એમસીક્યુ બેઝડ એક્ઝામ બહુ ગમે છે. એના લાભાલાભ ગણાવવામાં એ લોકો દૂરંદેશી ભૂલી જાય છે કે આમાં સ્ટુડન્ટનું ડેવલપમેન્ટ બિલકુલ નથી, આ એક પ્રકારનો માત્ર શોર્ટકટ છે. અને હા, આ જે એમસીક્યુ બેઝડ ઓનલાઈન સિસ્ટમ, એક્ઝામ સિસ્ટમ છે ને, તે હું માનું છું ત્યાં સુધી પ્રોફેસર્સ ઓર ટીચર્સ ઓરિયન્ટેડ છે, સ્ટુડન્ટ્સ ઓરિયન્ટેડ બિલકુલ નથી. કારણ કે એમાં બહુ બધી સહુલિયત ભરેલી પડેલી છે, માત્ર ને માત્ર ગુરુજનો માટે ભરેલી પડેલી છે, સ્ટુડન્ટ્સ માટે નહીં. તમે જોજો, સ્ટુડન્ટ એક્ઝામ આપવા બેસે ને તો એનું પહેલું પેપર તો બહુ જ ખરાબ જતું હોય છે, કારણ કે ગભરાઈને જ બેઠું હોય કે મારો ફોન કામ કરશે કે કેમ, વાઈફાઈ કામ કરશે કે કેમ, નેટવર્ક કામ કરશે કે કેમ. એવામાં ને એવામાં ટેકનિકલ ઇશ્યુના પ્રોબ્લેમ્સમાં એ ખોવાઈ જાય છે, અને એ જે પેલું ગોખણ પદ્ધતિથી વાંચીને આવેલું હોય એ ભૂલાઈ જતું હોય છે. બિલકુલ પ્રેક્ટિકલ નથી હોતો સ્ટુડન્ટ, અને ગમે તેમ ટીક કરી આવે છે. શું એ રીતે ડિગ્રી પ્રાપ્ત થવી જોઈએ? ડિગ્રી એને કહેવાય, રાઈટ? પ્રોફેસર ઓરિયન્ટેડ આ સિસ્ટમ કેમ લાગે છે મને? એમાં એસેસમેન્ટ ઓટોમેટિક થઈ જાય છે, પ્રોફેસરે કશું કંઈ કરવું નથી પડતું. ઇવન સુપરવિઝન પ્રોફેસરે યોગ્ય રીતે કરવું નથી પડતું, બસ આરામથી બેસી રહો, સ્ટુડન્ટ જાતે એક્ઝામ આપી દેશે. લાઈવ કેમેરા હોય છે તો અંદર ચોરી બોરી તો એમ જ પકડાઈ જાય, બરાબર છે? તો ઘણો સારું છે એ વસ્તુ. અને સૌથી મોટો લાભ તો આ સિસ્ટમનો પ્રોફેસર્સ લોકો એ લઈ જાય છે કે ભણાવવું જ નથી પડતું, એમસીક્યુ પૂછાવાના છે, લોંગ ક્વેશ્ચન પૂછાવાના નથી. તો શું કામ એ લોકોને આપણે લોંગ ક્વેશ્ચન વિશેની જાજી સમજ આપીએ કે ભાઈ આને ક્રિટિકલ એસેસમેન્ટ કરો, આ નોવેલને, ડ્રામાને કે કંઈ પણ, તમે કંઈક ડિટેલમાં સમજો. શું કામ એવી જહેમત ઉઠાવવામાં આવે? નથી ઉઠાવવામાં આવતી. તો આ જે છે આમાં ડિસએડવાન્ટેજીસ વધારે છે, હું તમને ફક્ત વાત કરી રહી છું, બરાબર. એનો કોઈ વિરોધ નથી કરી રહી, બિલકુલ. ફરીથી હું કહું છું કે એમસીક્યુ બેઝડ એક્ઝામનો વિરોધ નથી કરી રહી, એ જરૂરી છે આ મહામારીના સમયમાં, જે રોગ અત્યારે ફેલાઈ રહ્યો છે તે સમયે જરૂરી છે. હું ફક્ત એ ફેવર કરી રહી છું કે ડિટેલ સ્ટડી કરવાનો ભૂલવો ના જોઈએ. ટીચર્સે પણ ડિટેલ સ્ટડી કરાવવો જ જોઈએ. ઓલ રાઈટ, હું આ મુદ્દાને લઈને આ વિડીયો બનાવી રહી છું કે ડિટેલ સ્ટડી એ ચૂકવો ના જોઈએ સ્ટુડન્ટે. તમે જો યોગ્ય રીતે અભ્યાસ કરશો, એક એક નોવેલ લો, એક એક ડ્રામા લો, એક એક પ્રોઝ લો, એક એક પોએટ્રી લો, એક એક ક્રિટિકલ એસે લો, એનો ડિટેલ સ્ટડી કરશો ને, અને તમે એ ડિટેલ સ્ટડી કર્યા બાદ તમારામાં જે સેલ્ફ કોન્ફિડન્સ આવવાનો છે, એ સેલ્ફ કોન્ફિડન્સથી જો તમે એક્ઝામ આપશો ને, તો ભલે તમારી પાસે એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન્સની કોઈ પીડીએફ ના આવેલી હોય, પરંતુ તમે સારા બધા ક્વેશ્ચન્સ સારી રીતે
आंसर एना रिप्लाय आपी शकशो, बराबर छे? आराम थी तमे लॉजिकली रिप्लाय आपी शकशो। જ્યારે પીલામાં શું થવાનું છે કે તમને કોઈને કોઈ વ્યક્તિ એમસીક્યુ ની પીડીએફ આપી દે છે, બરાબર, અને તમે એ જ ગોખીને જાઓ છો કે આ ક્વેશ્ચન છે, આનો આન્સર આ જ આવે છે, મીનિંગ તમે કોઈ પોએટ્રી ડિટેલ્સમાં તો વાંચી નથી, ટેક્સ્ટ તમે કદી ઓપન કરવાના નથી, તો જે ક્વેશ્ચન એમાં છે એ જ પૂછાશે, એની શું ગેરંટી? એ સિવાયનું તમને કશું કંઈ આવડતું નથી અને ઓરિજિનલ ટેક્સ્ટ તો તમે વાંચી હોતી જ નથી, તો એમાંથી કંઈ પણ પૂછાય તમે તે આન્સર આપવા માટે લાયક નથી। આ પ્રકારનો અભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે એ તરફ હું અંગુલી નિર્દેશ કરું છું, ધ્યાન આપજો તમે કે જાત મહેનત કરો, અગર તમને યોગ્ય રીતે ભણાવવામાં નથી આવતું તો ડિટેલ સ્ટડીઝ કરો, બરાબર છે, એક એક ટોપિક લઈને એના વિશે બને એટલું વધુમાં વધુ સંશોધન કરીને વાંચો, ભણો, એક્સરસાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, પણ એમસીક્યુ પીડીએફ ને ભૂલી જાઓ, આવા શોર્ટકટ્સ ના અપનાવો કદી। અને હા, અગર તમને એમ થાય કે ચલો મારો સારો એવો અભ્યાસ થઈ ગયો છે, સારું એવું નોલેજ મને મળી ગયું છે, હવે તો હું તમને એક ટ્રીક શીખવું છું કે ઘણી વખત મારી પાસે પણ સ્ટુડન્ટ્સ છે ને એમસીક્યુ ની પીડીએફ માંગે છે, મેડમ એમસીક્યુ આપો ને એમસીક્યુ આપો ને, મેં આજ સુધી કદી કોઈને એમસીક્યુ નથી આપ્યા, કારણ કે હું એમસીક્યુ પર બિલકુલ ફોકસ નથી કરતી। એમસીક્યુ શેનામાંથી આવે છે? કોઈ ટેક્સ્ટમાંથી આવે છે, બરાબર। વોટ ડુ યુ મીન બાય ટેક્સ્ટ? હું એ ટેક્સ્ટ જ આપવા તૈયાર છું, ઓલ રાઈટ, એમસીક્યુ એનું જ સંતાન છે ને, અગર ટેક્સ્ટ વાંચી લેશો તો પછી એમસીક્યુ શું મોટી બાબત છે, બરાબર। તો હા, હું તમને ટ્રીક આપતી હતી કે અગર તમને એમ થાય કે મારું ઘણું એવું વંચાઈ ગયું છે અને હવે હું એમસીક્યુ પર જરાક જોઈ લઉં તો સારું, એમ જો તમને થાય તો તમે ઇવન કોઈ ગુરુજન પાસે શું કામ એવું માંગો છો, તમે ગૂગલ સર્ચ કરો, તમારી કોઈ ટેક્સ્ટનું નામ છે, ધારો કે ધ ડાયમંડ નેકલેસ, તો તમારે ગૂગલ સર્ચમાં જઈને શું લખવાનું, એમસીક્યુ ઓન ધ ગૂગલ, સોરી આઈ એમ રિયલી વેરી સોરી, એમસીક્યુ ઓન ધ ડાયમંડ નેકલેસ, આ રીતે તમે અંદર સર્ચ કરશો ને તો તમને 200, 250 જોઈએ એટલા એમસીક્યુ મળી રહેશે, એ કરી લો। તમારે કરવું જ હોય તો હું એના ઉપર કોઈ ફોકસ નથી કરતી તમને, પણ એક શોધવાની રીત છે કે તમે ગુરુજનોને એવી જાણી જોઈને ટેવ પાડી રહ્યા છો કે ભાઈ અમને એમસીક્યુ આપી દો, અમે બોલવાના નથી કે તમે અમને ક્લાસમાં ભણાવ્યું નથી, એટલે તમને ગુરુજનો એ રીતે જ આપી દે છે અને બસ પોતાના હાથ ઉંચા, સ્ટુડન્ટ્સ ક્લાસમાં જતા નથી, આવું કોલેજીસમાં થાય છે, ઓકે, તો તમે ગૂગલ સર્ચ કરી લો, એમસીક્યુ તો તમારા તમારી સાથે રહે છે, તમારા મોબાઈલમાં રહે છે, એને બીજા પાસેથી માંગવાની શી જરૂર પડે છે, બરાબર। તો આ સમજો, ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ, થેન્ક યુ।